गुड आफ्टरनून बाळको, हवे आज आपणे आगळ जोईशुं धोरण 5 अंग्रेजी विषयमां। आपणे शुं जोईतुं? यूनिट 9 ग्रामरमां तो सिम्पल प्रेझेंट टेन्स एटले के सादो वर्तमानकाळ। એમાં આપણે શીખ્યા હતા આઈ જોડે એમ, યુ, વી, તે જોડે આર, અને હી સિટ જોડે ઇઝ। પછી હેવ એઝમાં પણ એવું હતું, આઈ, વી, યુ અને તે જોડે હેવ, હી, સી, ઇટ જોડે હેઝ। એવી રીતના ડુ અને ડઝમાં પણ એ રીતના હતું, આઈ, વી, યુ, તે જોડે ડુ અને હી, સી, ઇટ જોડે ડઝ। તો એની જ રિલેટેડ ખાલી જગ્યા છે। તો ચલો જોઈએ, મિતાલી ખાલી જગ્યા અ પોએમ, આપણને રાઈટ આપી છે, શું આવશે? રાઇટ્સ। કેમ એસ લાગશે? કારણ કે મિતાલી શું છે? ત્રીજો પુરુષ એક વચન, એના માટે। ચલો આય ખાલી જગ્યા મ્યુઝિક, આય ખાલી જગ્યા મ્યુઝિક એટલે શું થાય? આય આપેલું છે તો એની જોડે શું આવે? મૂળ ક્રિયાપદ જ આવશે, એટલે શું આવશે? આય લાઇક મ્યુઝિક। એવી જ રીતના છે મિસિસ વ્યાસ, ખાલી જગ્યા અઝમેશા, મિસિસ વ્યાસ ત્રીજો પુરુષ એક વચન, તો ટીચ સી એચ છે એટલે શું આવશે? ઈએસ। એમાં એક વસ્તુ યાદ રાખવાનું, જો આઈ, વી, યુ જે હોય તો જે આપણને કૌંસમાં શબ્દ આપેલો એને એ લખવાનો, જ્યારે હી, સી, ઇટ આપેલો હોય તો એસ કે ઈએસ લગાવવાનું। તો એ મિસિસ વ્યાસ છે તો ટીચરનું શું થઈ જશે? ટીચિસ। કેમ ઈએસ લાગશે? કારણ કે સી એચ છે એટલે। તો બોયસ ખાલી જગ્યા ફૂટબોલ, તો શું આવશે? ચલો બોયસ, બોયસ છે એટલે અહીંયા કૌંસમાં શું, પ્લે, અહીંયા બોય હોત તો પ્લેઝ આવે, પણ બોયસ એટલે કે શું છે? બહુવચનમાં છે એટલે શું આવશે? બોયસ એટલે શું આવશે? ખાલી પ્લે આવશે, એટલે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે। વી ખાલી જગ્યા ગ્રામર, વી છે કૌંસમાં શું આપ્યું? લર્ન, તો વી આપ્યું એટલે શું આવશે? આનું આ જ આવશે, તો અહીંયા શું આવશે? લર્ન, વી લર્ન ગ્રામર એટલે અમે ગ્રામર શીખી રહ્યા છીએ। પછી રોહન ખાલી જગ્યા ધ ટેસ્ટ, ચલો શું આપ્યું છે? પાસ, ડબલ એસ છે એટલે શું આવશે? ઈએસ, એટલે રોહન પાસિસ ધ ટેસ્ટ, એટલે રોહન ટેસ્ટમાં પાસ થયો। અતુલ ખાલી જગ્યા મૂવીઝ એવરી ડે, ચલો અતુલ છે અને અહીંયા શું આપ્યું? વોચ, સીએચનું શું થશે? ઈએસ, તો અતુલ વોચિસ મૂવી એવરી સન્ડે, એટલે અતુલ દર રવિવારે ફિલ્મ જોવે છે, વોચિસ એટલે જોવું। ચલો ધકાઉ ખાલી જગ્યા અઝ મિલ્ક, ધકાઉ ત્રીજો પુરુષ એક વચન, ઇટ એટલે ગીવનું શું થશે? એ ગીવ્સ, ઈ છે ઈ આપેલો એટલે શું લાગશે? એસ, એટલે ધકાઉ ગીવ્સ અઝ મિલ્ક, ગાય અમને દૂધ આપે છે અથવા તો આપણને દૂધ આપે છે। યુ ખાલી જગ્યા અ બુક, ચલો રીડ આપેલું છે, યુ આપેલું એટલે રીડનું રીડ, તો યુ રીડ અ બુક, અમે પુસ્તક વાંચી રહ્યા છીએ। એ રીતના નવમું છે અમન ખાલી જગ્યા લાઉડલી, ચલો અહીંયા ક્રાય આપેલું છે અને ત્રીજો પુરુષક વચન, તો અહીંયા જો છેલ્લે વાય આપેલો, મેં કીધું હતું ને આગળ વ્યંજન હોય તો વાય નીકળે શું લાગશે? આઈ, ઈ, એસ, તો અમન ક્રાઇઝ લાઉડલી, અમન મોટેથી રડી રહ્યો છે। ચલો આગળ, હવે ચલો જુઓ, શીતલ ખાલી જગ્યા વેલ, વેલ ડાન્સ આપેલું તો શું થશે? શીતલ ત્રીજો પુરુષ એક વચન એટલે ડાન્સનું ડાન્સીસ, એટલે શીતલ ડાન્સીસ વેલ, એટલે એસ લાગશે એ આપેલો, એટલે શીતલ સારું નૃત્ય કરે છે। વી ખાલી જગ્યા ફાસ્ટ, ચલો વી આપેલું કૌંસમાં રન, તો વી આપેલું એટલે રનનું રન જ હશે, વી રન ફાસ્ટ, અમે ઝડપી દોડીએ છીએ। બારમું ટેલર ખાલી જગ્યા અવર ક્લોથ, ચલો શું આપેલું છે? સ્ટીચ એટલે શું થાય? સીવું, ઓર ટેલર દરજી, અહીંયા એક વ્યક્તિની વાત કરવામાં આવી, એક જ વ્યક્તિ છે એટલે શું આવશે? એક વચન, તો સ્ટીચનું શું થાય? સી એચ છે એટલે ઈએસ લાગશે, તો ઓર ટેલર સ્ટીચિસ અવર ક્લોથ, દરજી અમારા કપડાં સીવે છે। એવી જ રીતના તેરમું છે મિસ્ટર પંડ્યા ખાલી જગ્યા ટુ હિઝ ઓફિસ બાય કાર, ચલો મિસ્ટર પંડ્યા શું આપેલું છે? કૌંસમાં ગો, ચલો મિસિસ પંડ્યા ત્રીજો પુરુષ એક વચન, હી તો ગોનું ગોસ, તો મિસિસ પંડ્યા ઓફિસ કાર, તેમની ઓફિસ કાર દ્વારા જાય છે। ચૌદમું ધ પ્યુન ખાલી જગ્યા ધ મેઇન ગેટ, ચલો ક્લોઝ છે તો ક્લોઝનું શું થશે? ક્લોઝિસ, પટ્ટાવાળો મેઇન દરવાજો બંધ કરે છે। મયુર ખાલી જગ્યા ધ વિન્ડો, ચલો ઓપન, મયુર ત્રીજો પુરુષ એક વચન એટલે શું? ઓપનનું ઓપન્સ, તો મયુર ઓપન્સ ધ વિન્ડો, મયુરે બારીઓ ખોલી। રીતના સોળમું છે તે ખાલી જગ્યા વેરી સ્લોલી, તો તે એટલે શું થશે? તેઓ વોક એટલે
તે આપેલું બહુવચન એટલે વોકનું વોક જ આવશે. તે વોક પેરિસમાં ઓલી તેઓ ખૂબ ધીમે ચાલે છે. 17મું મનુભાઈ ખાલી જગ્યા ધ બસ કેરફુલી. ચલો ડ્રાઈવ મનુભાઈ ત્રીજો પુરુષ એક છે ને ડ્રાઈવ ઈ આપેલું તો શું લાગશે મનુભાઈ ડ્રાઈવ ધ બસ કેરફુલી. મનુભાઈ બસ કાળજીપૂર્વક ચલાવે છે. 18મું રાજ એન્ડ અમિત ખાલી જગ્યા ધ સ્કૂટર. રાજ અને અમિત ચલો બે નામ આપેલા એટલે બહુવચન થાય વી આવી જાય અથવા તો તે પણ થાય એટલે જે કૌંસમાં આપેલું એનું એ આવશે. તો રાજ એન્ડ અમિત પુષ્નું શું આવશે પુષ્ય પુસ્તક સ્કૂટર. રાજ અને અમિત સ્કૂટરને ધક્કો મારી રહ્યા છે. તારક ખાલી જગ્યા કાઇટ્સ. ચલો ફ્લાય છે ત્રીજો પુરુષ એકવચન વાય છે તો વાય નીકળીને શું લાગશે આઈએસ. તો તારક ફ્લાય કાઇટ તારક પતંગો ચગાવી રહ્યો છે અથવા તો ઉડાવી રહ્યો છે. તો ડોંકી ખાલી જગ્યા ચલો બ્રેસ છે બી આર એ વાય. ચલો એ આગળ શું વાયની આગળ શું સ્વર આવે તો શું લગાવવાનું એસ. તો ડોંકી બ્રેસ એટલે ભોંકી રહ્યો છે. ચલો 21મું વી ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ શું આપ્યું પ્રે પણ વી છે એટલે પ્રેનો પ્રે. તો વી પ્રે ઇન ધ મોર્નિંગ અમે સવારે કરીએ છીએ. એવી જ રીતના છે ધ ડોગ ખાલી જગ્યા ધ કેટ શું છે ચેસીસ એટલે શોધવું. તો કૂતરો બિલાડીને શોધી રહ્યો છે તો શું આવશે ડોગ ત્રીજો પુરુષ એકવચન એ છે એટલે શું લાગશે એસ. ડોગ ચેસીસ ધ કેટ. 23મું ધ એ ખાલી જગ્યા હોમલેટ તે આપેલું કૌંસમાં શું કમ કમનું શું આવશે કમ કારણ કે તે આપેલું તે કમ હોમલેટ તેઓ ઘરે મોડા પહોંચે. મોહન ખાલી જગ્યા અપર ટ્રી. મોહન ખાલી જગ્યા અપર ટ્રી. ચલો મોહન છે ત્રીજો પુરુષ તો ક્લાઇમ્બનું શું થશે એસ લાગશે ક્લાઇમ્સ. મોહન ક્લાઇમ્બ્સ અપ ટ્રી. મોહન ઝાડ પર ચડી રહ્યો છે. રીટા ખાલી જગ્યા સ્કૂલ અર્લી. ચલો શું આપ્યું રીચ રીચનું શું થઈ જશે રીચી સી એસ લાગશે સી એચ છે કેમ એસ. અને રીટા ત્રીજો પુરુષ છે ક્વેશ્ચન સી આવે તો રીટા રીચી સ્કૂલ અર્લી. રીટા સ્કૂલે મોડી પહોંચી સોરી રીટા રીચી સ્કૂલ અર્લી. રીચા સ્કૂલે દરરોજ વહેલી પહોંચે છે. ચલો રામુ ખાલી જગ્યા ધ બે. ચલો રામુ રિંગ આપેલું રામુ ત્રીજો પુરુષ રિંગનું શું થશે રિંગ. રામુ રિંગ્સ ધ બે. રામુ ઘંટ વગાડે છે. યુ ખાલી જગ્યા અપ જાય અપ આપ યુ આપેલું તો જમ્પનું જમ્પ યુ જમ્પ અપ હાય. તમે ઊંચો કૂદકો મારી રહ્યા છો. 28મું ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. ધ ચિલ્ડ્રન એટલે શું થયું બાળકો બહુવચનમાં આપેલું તો ક્લેપનું શું આવશે ક્લેપ જ કેમ બહુવચન આવી જાય એટલે શું આવે એ વાક્ય એમના જ રહે. ખાલી જ્યારે હિસ્સે ઈટ હોય તો જ એમાં પરિવર્તન આવે. તો ધ ચિલ્ડ્રન ક્લેપ ધેર હેન્ડ્સ બાળકો તાળીઓ પાડી રહ્યા છે. આ હાથો વડે તાળીઓ પાડી રહ્યા છે. ધે ખાલી જગ્યા ધેર થીફ કેચ. ચલો ધે આપેલું કેચનું શું થશે કેચ જ કેમ ધે આપેલું છે એટલે ધે કેચ ધ ચીફ. ચીફ એટલે શું થશે ચોર. તેઓએ ચોરને પકડ્યા. અને છેલ્લું છે આઈ ખાલી જગ્યા એન એપલ એવરીડે. આઈ છે ઈટનું શું આવશે ઈટ જ. આઈ ઈટ એન એપલ એવરીડે હું દરરોજ સફરજન ખાઉં છું. તો આમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે જો આઈ વી યુ અને ધે આપેલા હોય તો જ આપણે એનો એ જ શબ્દ કૌંસમાં આપેલો શબ્દ લખવાનો છે. જ્યારે હિસ ઈટ આપેલું હોય ડાયરેક્ટ કાં તો કોઈ વ્યક્તિના નામમાં ધારો કે છોકરાના નામની અટક આપેલું હોય છોકરીના નામની અટક આપેલી હોય કોઈ પ્રાણી પક્ષી કે વસ્તુનો ઉપયોગ કરેલો હોય તો આપણે એની પાછળ એસ સીએસ અથવા આઈએસ લગાવીશું. તો ચલો બાળકો આજે આપણે અહીંયા સુધી જઈશું પછી આપણે આગળ જોઈએ.